બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાતિજ ખાતે યુવા વિકલાંગ સંગઠન મંડળ સાબરકાંઠા દ્વારા એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ ભાંખરિયા બસ સ્ટેન્ડ નજીક આવેલ શ્રી મહાકાળી માતાના મંદિર પરિસરમાં યોજાયેલ વિકલાંગ સેમિનારમાં પ્રાંતિજ તાલુકા પંચાયતના નવા વરાયેલા પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ, મંદિરના ટ્રસ્ટી અમરીશભાઈ સોની, જિલ્લા સમાજ સુરક્ષા તેમજ બાગાયત ખેતીમાંથી ખાતામાંથી આવેલા પિયુષભાઈ પટેલ તેમજ બાગાયત ખાતાના અધિકારીઓ મંચ ઉપર સ્થાન ગ્રહણ કર્યું હતું. સમસ્ત સાબરકાંઠા જિલ્લામાંથી વિકલાંગ ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં વિકલાંગોને મુસાફરી પાસ, શારીરિક વિકલાંગોને સાધન સહાય તેમજ સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભમાં ભાગ લેવા ઇચ્છતા વિકલાંગોના ફોર્મ ભરવા તેમજ વિકલાંગોને મળતી સરકારી સહાયની માહિતી આપવાના હેતુથી યોજાયેલ આ સેમિનારમાં તાલુકા પંચાયતના નવા પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડે પ્રાસંગિક પ્રવચન અંતર્ગત મદદરૂપ થવાની ખાતરી આપી હતી. સમગ્ર કાર્યક્રમના આયોજકોએ કાર્યક્રમની સફળતા માટે અથાગ પ્રયાસો હાથ ધર્યા હતા. રાવલ જેડેશ ટીવી પ્રાંતિજ. શ્રી યુવા વિકલાંગ સંગઠન મંડળ સાબરકાંઠા દ્વારા જિલ્લાના અસ્થિ વિષયક દિવ્યાંગ વ્યક્તિઓનો એક દિવસીય સેમિનાર પ્રાંતિજ તાલુકાના ભાંખરિયા બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ મહાકાલી મંદિરના પટાગણમાં યોજવામાં આવ્યો, જેમાં દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાય, બસ પાસ, પેન્શનના ફોર્મ ભરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ દિવ્યાંગ વ્યક્તિઓને રેલવે કન્સેશનના ફોર્મ ભરવાના ઉપરાંત અસ્થિ વિષયક દિવ્યાંગ વ્યક્તિઓનો સ્પેશિયલ ખેલ મહાકુંભ 2023-24 જાહેર થયો છે, તો ખેલ મહાકુંભના ફોર્મ પણ અહીંયા ભરવાના ચાલુ કર્યા છે. તેનાથી ઉપરાંત દિવ્યાંગ વ્યક્તિઓની રોજગારીની જરૂર છે, તે ગ્રામ્ય સુધી એમને રોજગારી પૂરી પડે એટલા માટે 100 દિવસની રોજગારીના જે સરકારશ્રીના પરિપત્રો છે એ પરિપત્રોની પણ વહેંચણી કરવાની છે. દિવ્યાંગોના રાશન કાર્ડ અંત્યોદય બને વધુમાં વધુ, તો અંત્યોદયના અમે પરિપત્ર લાવ્યા છે, તો અંત્યોદયનો પરિપત્ર આપી ગ્રામ્ય સુધી દિવ્યાંગ વ્યક્તિઓને લાભ મળે એ કાર્ય અમે અહીંયા કરવાના છીએ. તેમજ આ કાર્યક્રમની અંદર અમોને જે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીનો પૂરો સ્ટાફ આવેલ છે, તદુપરાંત તાલુકા પ્રમુખ પ્રાંતિજ જે પ્રદીપસિંહ રાઠોડ સાહેબ છે એ પણ આ પ્રોગ્રામની અંદર અમારી સાથે છે. તદુપરાંત જિલ્લા બાગાયત ખાતું હિંમતનગર એના પઢિયાર સાહેબ છે, જે દિવ્યાંગ વ્યક્તિઓને, નોર્મલ વ્યક્તિઓને તાલીમ આપે છે, પણ દિવ્યાંગોને તાલીમ આપીને દિવ્યાંગ વ્યક્તિઓને પણ એમના જીવનમાં કંઈક સુધારો થાય, રોજગારી મળે એ પ્રમાણેનું પગલું ભરવા જઈ રહ્યા છે. વધુમાં વધુ દિવ્યાંગ વ્યક્તિઓને રોજગારી પૂરી થાય અને એમના પેટનો ખાડો પૂરાય અને એમનું જીવન ધોરણ થોડું ઊંચું આવે એવો પ્રયાસ અમે સતત કરી રહ્યા છીએ.